सवाल नंबर एक, माथू कपाई गया बाद मनुष्य कितना समय सुधी जीवित रहे छे? એનો જવાબ છે, એક રિસર્ચ અનુસાર માથું કપાઈ જવા પર મનુષ્ય 4 સેકન્ડ સુધી શરીરને હલાવી શકે છે અને 15 સેકન્ડ સુધીમાં મૃત્યુ થઈ જાય છે. સવાલ નંબર 2, ભારતમાં સૌથી પહેલા કઈ ટીવી સિરિયલ આવી હતી? એનો જવાબ છે હમ લોગ. આ ભારતીય ટેલિવિઝનનો પહેલો ઓપેરા સિરિયલ છે. 7 જુલાઈ 1984માં દૂરદર્શન પર આનું પ્રસારણ થયું હતું. સવાલ નંબર 3, મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? એનો જવાબ છે, મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કે 98.6 ડિગ્રી ફેરનહાઇટ હોય છે. જ્યારે શરીરનું તાપમાન સામાન્ય સ્તરથી ઉપર જતું રહે છે ત્યારે તેને તાવ કહે છે. સવાલ નંબર 4, દુનિયાનો સૌથી મોટો દેડકો કયો છે? એનો જવાબ છે જાયન્ટ સ્લીપરી ફ્રોગ. એની લંબાઈ 3 ઇંચ હોય છે અને એનો વજન 3.25 કિલોગ્રામ સુધીનો હોય છે. સવાલ નંબર 5, આપણને છીંક કેમ આવે છે? એનો જવાબ છે, જ્યારે નાકની અંદર બહારનું કોઈ કણ જાય છે ત્યારે મસ્તિષ્ક એ કણને બહાર નીકળવાનો આદેશ શરીરની માંસપેશીઓને આપે છે અને છીંકની સાથે એ હાનિકારક કણ શરીરમાંથી બહાર ધકેલી દેવામાં આવે છે. છીંક આવવાનું બીજું કારણ શરદી પણ હોઈ શકે છે. સવાલ નંબર 6, શુક્રવારના દિવસે કયા દેશમાં રજા આપવામાં આવે છે? એનો જવાબ છે, 1 સપ્ટેમ્બર 2006માં દુબઈમાં નવો કાનૂન લાગુ કર્યો હતો જેમાં રવિવારથી ગુરુવાર સુધી વર્કિંગ ડે હોય છે અને શુક્રવારે હોલિડે આપવામાં આવે છે. સવાલ નંબર 7, ભારતમાં કેટલી ભાષાઓ બોલવામાં આવે છે? એનો જવાબ છે, ભારતમાં લગભગ 122 ભાષાઓ બોલવામાં આવે છે પણ ભારતીય સંવિધાને માત્ર 22 ભાષાઓને જ માન્યતા આપી છે. સવાલ નંબર 8, ભારતમાં સૌથી પહેલા કોલ કયા સિમ કાર્ડથી કરવામાં આવ્યો હતો? એનો જવાબ છે, 31 જુલાઈ 1995માં મોદી ટેલેસ્ટ્રા કંપનીએ કોલકાતાના જીએસએમ નેટવર્ક પર પહેલો કોલ કર્યો હતો. સવાલ નંબર 9, શું કીડીઓની આંખો હોય છે? એનો જવાબ છે, કીડીઓની આંખો તો હોય છે પણ તેમાં કમ્પાઉન્ડ લેન્સ લાગેલા હોય છે. કીડીઓની આંખમાં ઘણા લેન્સ લાગેલા હોય છે પરંતુ કીડીને એની આસપાસની વસ્તુઓ ચોખ્ખી નથી દેખાતી. સવાલ નંબર 10, જો ફિમેલ પાર્ટનર ઉપર હોય તો ગર્ભ નિરોધકની જરૂર નથી રહેતી? એનો જવાબ છે, આ પૂર્ણરૂપે ખોટી ધારણા છે જેને દૂર કરવી જોઈએ. જો તમે હાલ જવાબદારી લેવા તૈયાર ન હોવ તો ગમે તે પોઝિશનમાં ગર્ભ નિરોધક ઉપયોગ કરવો જરૂરી છે.